બીટીએસના નેત્રંગ બંધના એલાનના પગલે નેત્રંગના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. બંધના એલાનના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બીજી બાજુ પોલીસે મારામારી કરનાર આરોપીઓની ધરપકડ કરી હતી. નેત્રંગ રાજપીપળા રોડ પર આવેલી મોવી ગામે બસ સ્ટેન્ડ પાસે પરસોત્તમ મોતીસિંહ વસાવાની દુકાનમાં મોહસિન હકીમ પઠાણનો છોકરો પોતાની ગાડીમાં રાજપીપળા તરફથી આવી દુકાનની બાજુમાં જ પિકઅપ બસ સ્ટેન્ડમાં પાણીના પનિયારા પાસે પેશાબ કરતા હતા. તેમને પાછળના ભાગે પેશાબ કરવાનું જણાવ્યું હતું ત્યારે અચાનક ઉશ્કેરાટમાં આવીને મોહસિન પઠાણ અને તેના છોકરા સહિત ટોળકીએ જાતિ વિષયક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ગાડીમાંથી લાકડી હોકી અને લોખંડના પાઇપ જેવા મારક હથિયારો કાઢીને માર મારી અને તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા. આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. મોવી ગામે થયેલ માથાકૂટના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા હતા, જેમાં નેત્રંગ તાલુકા બીટીપી બીટીએસના આગેવાનોએ આરોપીને ધરપકડની માંગ સાથે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ નેત્રંગના મોવી ગામે ઇજાગ્રસ્તો પરિવારના સભ્યોની મુલાકાત કરી હતી. ત્યારબાદ બીટીપીના આગેવાનોએ નેત્રંગ બંધની એલાન કરાયું હતું, જેમાં નેત્રંગના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. પાનના ગલ્લા, શાકભાજીની લારીઓ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, અનાજ કરિયાણાની દુકાનોના વેપારીઓએ પોતાની દુકાનો સવારથી બંધ રાખી હતી. વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો. બંધના એલાનના પગલે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે નેત્રંગ પોલીસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ પોલીસે આ ગુનાના ત્રણ મુખત્યાર સૈયદ પઠાણ, હનીફ મહંમદ મકરાણી, મોહસિન હકીમ પઠાણની અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આજ રોજ અમે નેત્રંગ ખાતે બંધનું એલાન આપેલું હતું અને સમગ્ર વેપારી મંડળે સ્વૈચ્છિક બંધ પાડેલ છે. બકરી ઈદના દિવસે નેત્રંગ તાલુકાના મોવી ગામે આદિવાસી સમાજની મા બહેનો પર અને ભાઈઓ પર નેત્રંગ તાલુકાના અસામાજિક તત્વો દ્વારા જે અત્યાચાર ગુજારવામાં આવેલો એના વિરોધમાં આજે અમે બંધનું એલાન આપેલું અને સારો એવો સહકાર મળેલ છે અમને અને વેપારી મંડળે સ્વૈચ્છિક બંધ પાડેલ છે. આ અસામાજિક તત્વો દ્વારા ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ પર અનેક અત્યાચારો થયેલા છે અને અનેક એવા જમીનો પચાવી પાડવાના, મારઝૂડ કરવાના અનેક જાતના અમારા સમાજ પર અત્યાચાર આ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા છે. પણ હવે પછી જો આ રીતના અમારા સમાજ પર આ રીતના અત્યાચાર થશે તો આજે જે રીતના અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો અહીં ભેગા થયેલા, એ જ રીતના આવનાર સમયમાં પણ આવી જો ઘટના ઘટે તો અમે સમગ્ર આદિવાસી સમાજ ભેગું થઈશું અને એ લોકોને ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું. આ વખતે અમે પોલીસ તંત્ર અને સરકાર પર એ જ માંગણી કરી છે અને એમણે પણ અમને સાથ સહકાર આપ્યો છે. અમારી આ વખતે તો એ જ માંગણી છે કે એમને એરેસ્ટ કરવામાં આવે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પણ આવનાર સમયમાં જો આવી ઘટના ઘટશે તો આ સમગ્ર વિસ્તાર અમારો છે, વસ્તી અમારી છે, અમે એ લોકોને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.